કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે 27 ફેબ્રુઆરીએ ગાંધીનગરના પ્રવાસે આવશે. અહીં તેઓ સેક્ટર 21 ખાતે 20 કરોડ રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટી અંતર્ગત નિર્માણ પામેલી 6 માળની આધુનિક લાયબ્રેરીનું લોકાર્પણ કરશે. આ લાયબ્રેરી રાજ્યની સૌથી વિશાળ લાયબ્રેરી હશે, જે સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી 16 કલાક વાંચકો માટે ચાલુ રહેશે, જ્યારે મહિલા વાંચકો માટે સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધીનો સમય રહેશે. આ લાયબ્રેરીનું સભ્યપદ મેળવવા પછી કોઈપણ સભ્ય પોતાના નામ પર 4 પુસ્તકો એક સાથે લઈ શકશે. જ્યારે સમયસર પુસ્તક જમા નહીં કરાવી શકે તે સભ્યો માટે RFID સિસ્ટમ દ્વારા પુસ્તક જાતે જ રિન્યૂ કરીને એની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જુદા જુદા વિભાગોમાં મળી પુસ્તક પ્રેમીઓ માટે 65,000 પુસ્તકો રાખવામાં આવ્યા છે. આ સાથે જ 800થી વધુ લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી. તો આ ઈ લાયબ્રેરી વિભાગમાં પણ વાઇફાઈ સુવિધા મળીને લાયબ્રેરીના સભ્યો માટે પાસવર્ડ સેટ કરવામાં આવશે, જેનાથી વાંચકો કોમ્પ્યુટરમાં પાસવર્ડ નાખી ઓનલાઈન 4,000 જેટલા પુસ્તકો વાંચી શકે. લાયબ્રેરીની સભ્ય ફી વાર્ષિક માટે 2 રૂપિયા રાખવામાં આવી છે. ઉપરાંત અહીં અંધજન વિભાગ પણ છે, જ્યાં બ્રેલ લિપિમાં સાહિત્ય મૂકવામાં આવ્યું છે. સાથે જ પ્રજ્ઞચક્ષુઓ પુસ્તકોને પણ સાંભળી શકે તેવી સુવિધા અહીં ઉપલબ્ધ કરાઈ છે. હવે અહીંયા અમારી લાયબ્રેરીની ખાસ વિશેષતા એ છે કે અમારી ત્યાં RFID સુવિધા ઉપલબ્ધ છે. ઓટોમેટિક બુક ઇશ્યુ અને ઓટોમેટિક બુક રિટર્ન થઈ શકે છે, એટલે કે અમારી ત્યાં મેમ્બર આઈડી અને મેમ્બર કાર્ડ જે આપવામાં આવે છે, સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે. સામાન્ય વાચક માટે 40 રૂપિયા ફીનું ધોરણ છે, 40 રૂપિયાની ડિપોઝિટ છે અને 10 રૂપિયા ટિકિટ ચાર્જ છે. 5 વર્ષના બ્લોકમાં અમે ટિકિટ ઇસ્યુ કરવામાં આવે છે. આ સ્માર્ટ કાર્ડથી એવું થશે કે દરેક વર્ષે માત્ર 2 રૂપિયાના નજીવી કિંમતે અમે લાયબ્રેરીનો સંપૂર્ણ ઉપયોગ કરીએ છીએ. ડિપોઝિટ એ અમારી રિફંડેબલ છે, એટલે 5 વર્ષે એને રિન્યૂ કરવાની થાય ત્યારે વર્ષના 2 રૂપિયા પ્રમાણે 10 રૂપિયાના બ્લોક વર્ષમાં અમે રિન્યૂ કરીશું.